Good morning, students. My name is Jonika Patel from SRKP English Medium School. So, kids, today I am going to teach you EVS subject in second standard. Okay, today we start our new unit, unit number 2.6, safety first. Once again, unit number 2.6, safety first. આપણે આપણી સેફટી ફર્સ્ટ રાખવાની આપણે જ કાળજી આપણા શરીરની કરી શકીએ ને ઓકે તો ઓપન યોર ટેક્સ્ટ બુક પેજ નંબર 121 ઓપન યોર ટેક્સ્ટ બુક પેજ નંબર 121 ઓકે ઓકે લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ લાઈન Okay, let's start. Safety is freedom from harm or danger. Once again, safety is freedom from harm or danger. जो आपने safety नहीं रखे, बराबर तो आपने harm थाई सके. Harm means नुकसान. हाँ, harm means नुकसान थाई सके. Okay, look at the first picture. Okay, the one girl used the matchbox. Matches आवे ने? हाँ. મેં માચી જોઈએ ને દિવાસળી એ દિવાસળી નું બોક્સ લે છે અને તેને સળગાવે છે બરાબર સળગાવે છે એટલે જ્યાં સુધી દિવાસળી નું જે વુડ લાકડું હોય તે ફિનિશ નહીં થાય ત્યાં સુધી એ પોતાના હાથમાં એને પકડી રાખે છે બરાબર જો તમે એને પૂરું સળગે ત્યાં સુધી પકડી રાખે તો તમે ફિંગર્સ માં દાઝી જાય ને હા આવું કોઈ વાર તમે દાઝી ગયેલા હશે ને ઘરે હા પછી જો નેક્સ્ટ પિક્ચર સેકન્ડ પિક્ચર આપેલું છે શું કરે છે એ કાનની અંદર પિન નાખે છે શું કરે છે કાનની અંદર પિન નાખે છે એવું કરાય નો જો ક્રોસ આઉટ કરેલું છે પિક્ચર ની સામે ક્રોસ કરેલું છે આવું નહીં કરાય બરાબર થર્ડ પિક્ચર્સ માં જો સ્વિચ બોર્ડ ની અંદર ફિંગર બાજુમાં જે પ્લગ નાખવાનું હોય છે હોલ એની અંદર એ શું નાખે છે ફિંગર્સ નાખે છે આવું કરીએ તો આપણને શોર્ટ કરંટ લાગી શકે સો ડોન્ટ ડુ ઇટ ઇન યોર હોમ ઓકે એટલે સેફટી જો આપણે નહીં રાખીએ તો આપણને હાર્મ થાય નુકસાન થાય અને તે આપણા માટે કેવું છે ડેન્જર ખતરનાક છે બરાબર ડેન્જર ડી એ એન જી ઈ આર ડેન્જર ઓકે લેટ્સ સ્ટાર્ટ સેફટી એટ હોમ તમારે ઘરમાં કઈ સેફટી રાખવાની તે Let us choose never to ચાલો કઈ વસ્તુ તમારે ઘરે કોઈ પણ દિવસ નહીં કરવાની તે તો પહેલું કીધું તેમ મેચ બોક્સ ને સળગાવવાનું નહીં કોઈ પણ વસ્તુ ઇયર્સ ની અંદર નાખવાની નો સ્વિચ બોર્ડ ની અંદર ફિંગર્સ નાખવાનો નો ઓકે હોમ ની અંદર તમારે આટલી કાળજી આટલી સેફટી રાખવાની ઓકે નહીં તો તમને એનાથી હાર્મ થઈ શકે ઇટ ઇઝ ડેન્જર ફોર You okay? So don't do it in your home. Next, show play with fire. Suni karvano play with fire. Fire એટલે સળગતી વસ્તુ સાથે રમવું કોઈ પણ દિવસ જોઈએ નહીં. સળગતી મીણબત્તી કેવું હોય બરાબર તો ઘણી વાર તમે જાણો છો કે મીણબત્તી બી જેમ જેમ સળગે છે તેમ તેના પીગળતી જાય છે તેના ડ્રોપ આપણા ફિંગર પર પડે તો આપણે દાઝી જઈ શકીએ ઓકે સો ડોન્ટ પ્લે વિથ ધ ફાયર નેક્સ્ટ આપેલું પ્લે વિથ શાર્પ ઓબ્જેક્ટ પ્લે વિથ શાર્પ ઓબ્જેક્ટ શાર્પ એટલે શું દીકરા એસ એચ એ આર પી શાર્પ એટલે ધારદાર વસ્તુ હોય તેનાથી કોઈ પણ દિવસ રમવું જોઈએ નહીં ફોર એક્ઝામ્પલ તમારી નાઈ નાઈ એટલે ચપ્પુ હા ચપ્પુ જોઈ લઈ ને ચપ્પુ થી કોઈ પણ દિવસ રમવાનું નહીં ધેન નેક્સ્ટ તમારી પેન્સિલ બોલ પેન એના પોઈન્ટ્સ આવે તેનાથી કોઈ પણ દિવસ તેને કાનમાં નાખવાની જોઈએ હાથમાં ઘણી વાર તમે ઘોસી દે ખબર ને નાકમાં નાખે એવું કોઈ પણ દિવસ કરવું જોઈએ નહીં જેટલા પણ શાર્પ ઓબ્જેક્ટ છે બરાબર ચિંદ્રી વસ્તુ હોય ખીલી હોય કેવી વસ્તુથી તમારે રમવું જોઈએ નહીં ડોન્ટ પ્લે ઇટ વિથ ઇટ ઓકે નેક્સ્ટ પ્લે વિથ ઇલેક્ટ્રિક પ્લગ્સ ઓર સ્વિચીસ મેં તમને કીધું તેમ કોઈ પણ દિવસ ઇલેક્ટ્રિક સ્વિચીસ હોય ઇલેક્ટ્રિક કોઈ પણ ઓબ્જેક્ટ હોય સ્વિચ બોર્ડ હોય એમાં તમારે ચારા કરવાના નથી મોસ્ટ ઓફલી ઇન ધ રેની સીઝન ડોન્ટ ટચ ધ ઇલેક્ટ્રિસિટી વિથ યોર હેન્ડ્સ આર ઓલરેડી ઇન વોટર તમારા હાથ જો પાણીથી ભીનાયેલા હોય તો કોઈ પણ
स्विच बोर्ड ने बिना हाथ थी टच करवानुं नहीं, नहीं तो शुं थाय तमने करंट लागी शके। ओके, कोई पण दिवस एवुं नहीं करवानुं। पहेला हेन्ड्स ने तमारे क्लीनली वॉश करीने पछी तमारे क्लीनली एने वाइप्स करी देवाना, सूखा करी देवाना, त्यार पछी स्विच बोर्ड तमारे टच करवानुं। नेक्स्ट पेज नेक्स्ट जुओ। लेव्स स्केसियर और अधर पॉइंटर ऑब्जेक्ट ऑन चेयर्स और डेस्क। वंस अगेन, लेव सीजर्स और अधर पॉइंटर ऑब्जेक्ट ऑन चेयर्स और डेस्क। ओके, सीजर्स एटले शो, मैं तमने कीधु तेम कातर। हाँ, सीजर्स एटले कातर। कातर ने भी जे धरधर पॉइंटर वस्तु हो ये एवी वस्तु ने कोई पन दिवस ने तमे यूज करो तो बहुत साचवी ने करो ने तो कपाई जाई शके। ओके, एटले सीजर्स छे। हाँ, जो SCISSORS सीजर्स एटले तमारी कातर। ओके, तमे आपणे क्राफ्ट मां कातर यूज करीए ने, सीजर्स यूज करे तमे बधाए જોઈલી છે ને, એનું કેવું હોય, પોઈન્ટેડ હોય, ધાર વાળું હોય, એટલે એને યુઝ કરે તો કાળજી રાખવાની, નહીં તો કપાઈ જઈ શકો તમે। ઓકે, નેક્સ્ટ, પ્લે વિથ અ ટેબલ ફેન વેન ઇટ ઇઝ ઓન। પ્લે વિથ અ ટેબલ ફેન, ટેબલ ફેન એટલે ટેબલ ફેન પંખો જોઈ લો ને તમે, એ જ્યારે ચાલુ હોય ત્યારે એની અંદર ફિંગર ની નાખવાનું, કઈ વસ્તુ પેન્સિલ છે કે લાકડું છે એવું અંદર એમાં નાખી દેવાનું નહીં। ઓકે, ને તો તમને નુકસાન થશે, ફેંકાઈ જશો, બહાર તમારા હાથ ફેંકાઈ જશે એમાં, કેમ કે એમાં પાવર થી એ ચાલુ હોય છે। ઓકે, પુટ પેન્સિલ ઓર શાર્પર પોઈન્ટ ઇન અવર માઉથ નોઝ ઓર ઇયર્સ। મેં તમને કીધું તેમ તમારે કોઈ પણ દિવસ પેન્સિલ ને તમારા નોઝ ની અંદર, ઇયર્સ ની અંદર, માઉથ ની અંદર નાખવું જોઈએ નહીં। ઘણાને શું આદત હોય, રાઇટ ડાઉન કરતા કરતા પેન્સિલ માઉથ માં નાખવાની, નાખે નહીં તમે પેન્સિલ ચાવે છે, સ્કૂલ માં ટીચર પેન્સિલ ચેક કરતા ખબર તમારી કોને કોને ચાવેલી છે, તો કોઈ પણ દિવસ પેન્સિલ તમારે માઉથ ની અંદર ચાવવાની નહીં, માઉથ માં નાખવાની જ નહીં પેન્સિલ, માઉથ માં પેન્સિલ ની નાખવાની, ત્યાર પછી નોઝ ની અંદર બી ની નાખવાની, અને ઇયર્સ ની અંદર પણ ની નાખવાની। ઓકે, ચલો નેક્સ્ટ જો, સેફટી ઓન ધ રોડ। રોડ પર તમારે કઈ સેફટી રાખવાની, હવે જો તમે બિગ બોય ને બિગ ગર્લ કહેવાય હને, સેકન્ડ સ્ટાન્ડ માં ભણો, તો દુકાને જવાના હોય ને એવું હોય તો તમે રોડ પરથી ક્રોસ કરે તો તમારે કઈ સેફટી રાખવાની, તો જો ટ્રાફિક TRAFFIC, ધ સ્પેલિંગ રીડ ટ્રાફિક, શું રીડ થાય, ટ્રાફિક। ઓકે, ટ્રાફિક ઇઝ ધ મુવમેન્ટ ઓફ વ્હીકલ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર। ઓકે, ટ્રાફિક ક્યાં જોવા મળે તમને, રોડ ની ઉપર, ને રોડ પર શું હોય, વ્હીકલ્સ હોય, બરાબર, જ્યારે વ્હીકલ્સ સામસામે બધા જતા હોય ત્યારે રોડ પર ઘણા બધા વ્હીકલ્સ ભેગા થઈ જાય, એટલે આપણે શું કહીએ, ટ્રાફિક બહુ હતું એટલે લેટ થઈ ગયું, કે એવું, હા, એટલે ટ્રાફિક ક્યાં થાય, રોડ ની ઉપર, જ્યારે વ્હીકલ એક પ્લેસ પરથી બીજા પ્લેસ પર જવાનું હોય તે ટાઈમે રોડ પર આપણને શું જોવા મળે છે, ટ્રાફિક। ટ્રાફિક પોલીસ વર ટુ કંટ્રોલ ધ ટ્રાફિક। ઓકે, ટ્રાફિક પોલીસ જોઈ લો, તે વચ્ચે સ્ટેન્ડ કરેલો હોય અને બધા વ્હીકલ્સ ને હેન્ડ્સ થી કે આવવા દેવો, ઉભી રહેવો, આવવા દેવો, એવા હેન્ડ્સ કરે છે, તમે ટ્રાફિક પોલીસ ને જોયેલા છે ને, હા, બરાબર, તો રોડ પર ટ્રાફિક જે હોય એ ટ્રાફિક ને મૂવ કરવાનું, એને જવા દેવો, એવું કહેવાનું વર્ક કોણ કરે છે, જે ટ્રાફિક પોલીસ હોય ને તે વર્ક કરે છે, ટ્રાફિક કોણ દૂર કરે, ટ્રાફિક પોલીસ। ઓકે, નેક્સ્ટ, નીચે ટ્રાફિક સિગ્નલ્સ આર અ સેટ ઓફ ઓટોમેટિકલી ઓબટેન લાઇટ ફોર કંટ્રોલિંગ ધ ફોલોઈંગ ઓફ ટ્રાફિક। ઓકે, તમે ચાર રસ્તા પડે ને દીકરા, ત્યાં તમે જોઈ શકો કે ત્યાં ટ્રાફિક સિગ્નલ હોય છે, ટ્રાફિક સિગ્નલ્સ માં કેટલી લાઇટ હોય, થ્રી, હા, હાઉ મેની લાઇટ્સ ઇન ધ ટ્રાફિક સિગ્નલ, થ્રી, વિચ ધ રેડ ગ્રીન એન્ડ યલો। ઓકે, દેર આર થ્રી લાઇટ ઇન ધ ટ્રાફિક સિગ્નલ, રેડ, યલો એન્ડ
ग्रीन ओके थ्री लाइट्स तो ये थ्री लाइट्स आपने ऑटोमेटिकली ये ट्रैफिक ने लाइट ओपन ऑपरेटिंग થાય છે બરાબર વ્હીકલ્સ ને સ્ટોપ કરવાનું તો રેડ લાઇટ પડે સ્ટાર્ટ કરવાનું હોય તો ગ્રીન લાઇટ પડે વ્હીકલ્સ ને મૂવ જવા માટેનું હોય તો યલો લાઇટ્સ પડે ઓકે તો થ્રી લાઇટ્સ ઓટોમેટિકલી સિગ્નલ્સ પર એની ઓપરેટિંગ થયા કરતું હોય છે ઓટોમેટિકલી ઓફિસ ની અંદર થી બરાબર નેક્સ્ટ શો રોડ આર મેડ ફોર ધ કાર બસીસ ટ્રક એન્ડ અધર વ્હીકલ્સ ટુ રન ઓન રોડ પર કયા કયા વ્હીકલ્સ રન કરે You can look in the pictures કે રોડની ઉપર cars, bus, trucks અને બીજા vehicles છે બરાબર સ્કૂટર છે રિક્ષા છે ટ્રક્સ છે બરાબર તો આ બધા ઘણા બધા વ્હીકલ્સ રોડની ઉપર ક્રોસ કરે છે મૂવ કરે છે બરાબર નેક્સ્ટ શો ओके नेक्स्ट जो ये नीचे दिख रहा ओके इट इज डेंजरस टू वॉक इन द मिडल ऑफ द रोड ओके आ रोड छे चलो आ रोड छे रोड नी मिडल मा मिडल એટલે કે વચ્ચે જો તમે રોડ ની વચ્ચે ચાલે તો વ્હીકલ્સ સાથે તમારો એક્સિડન્ટ થઈ જાય ને હા એટલે ઇટ ઇઝ ડેન્જર તમારા માટે ખતરાજનક છે રોડ ની વચ્ચે ચાલવું એ मिडल में चलव जो रस्ता नी वच्चे कोई पण दिवस चालवानु नहीं सो फुटपाथ आर मेड फॉर अवर सेफ्टी चालता मानसे क्या चलव जो फुटपाथ पर जो फुटपाथ नी स्पेलिंग नीचे टीचर अंडरलाइन करेल छे एफ डबल ओ टी पी ए टी एच एस सो रीड थाय स्पेलिंग फुटपाथ सो रीड थाय फुटपाथ बधा बोलो जो दीकरा सो बोले आ स्पेलिंग ने फूट पाथ जो अहीं गर्ल्स वॉक करे छे जो रोड नी बाजू में आवी रीते ब्लॉक आउट करीने स्पेस जे मानस चालता जाय ने एना माटे आवी स्पेस राखेली होय छे एना एर पर थी ज आपणे जवू जोईए रोड ना मिडल्स में वॉक करवू जोईए नहीं बराबर तो आ जे गर्ल्स वॉक करे छे आ प्लेस ने शू कहेवाय फूटपाथ शू कहेवाय फूट पाथ ओके नेक्स्ट शो वी मस्ट ऑलवेज वॉक ऑन द फुटपाथ मैं तुमने कीधु तेम आपणे रोड में रोड पर चालता जता होय तो क्या जवू सना पर चालीने जवू जोईए फुटपाथ ओके नेक्स्ट शो अ फुटपाथ इज यूजुअली मेड ऑन आइधर साइड ऑफ द रोड मैं तुमने कीधु तेम रोड नी आउटसाइड बारनी साइड पर બારની બંને સાઈડ પર તમને ફૂટપાથ રોડની આજુબાજુ બનાવેલું હોય છે ઓકે તમે હાઈવે પર જતા હોય તો રોડની આજુબાજુ પર ફૂટપાથ બનાવેલું હોય તેના પરથી તમારે વોક કરીને જવું જોઈએ નહીં કે રોડના મિડલમાં વચ્ચે ચાલવું જોઈએ ઓકે ટર્ન ધ પેજ 122 નેક્સ્ટ પેજ ઓકે While on the road, we must always follow the traffic signal. જ્યારે પણ તમે રોડ પર ટ્રાવેલિંગ કરો તો ઓલવેઝ ટ્રાફિક સિગ્નલ ને ફોલો કરવાનું ઓકે હા મેં તમને કીધું તે હાઉ મેની લાઇટ્સ ઇન ધ ટ્રાફિક સિગ્નલ થ્રી રેડ યલો એન્ડ ગ્રીન ઓકે They tell us when to cross and when to stop. Okay, traffic signal આપણને કહે છે કે ક્યારે તમારે cross કરવાનું અને ક્યારે તમારે road પર stop થઈ જવાનું. Okay, આ both symbol આપણને traffic light આપે છે. ક્યારે vehicles ને cross કરવાનું, ક્યારે vehicles ને stop કરવાનું. એવી જ રીતે તમે walk કરીને જતા હોય તો ક્યારે તમારે stop થઈ જવાનું અને ક્યારે તમારે cross કરવાનું. Next show, there are two types of traffic signal. Pedestrian and vehicles. मैं तुमने की तो थे. Pedestrian એટલે કે જે માણસ ચાલીને જતા હોય તેના માટે અને vehicles જતા હોય તેના માટે બંનેના માટે lighting for traffic signals અલગ અલગ છે. Okay? જ્યારે vehicles ને જાઓ એમ કે એક ટાઈમે તમને ભી રોડ પરથી જાઓ એમ કે તો વ્હીકલ્સ એક બાજુ જાય ને એક બાજુ તમે જાય એક્સિડન્ટ થઈ જાય ને બરાબર એટલે જ્યારે ટ્રાફિક સિગ્નલ પર વ્હીકલ સ્ટોપ હોય ત્યારે તમને ટ્રાફિક પોલીસ જે ચાલીને જતા હોય તેને કહે કે હવે તમે જતા રહો ઓકે તો તમે ઈઝીલી રોડ ક્રોસ કરી શકો હા જ્યારે વ્હીકલ જતા હોય ત્યારે આપણાથી ટ્રાફિક ક્રોસ થાય નહીં નેક્સ્ટ જો
The paternal signal has two lights. Paternal signals એટલે દીકરા જે ચાલતા જાય તેમાં two lights હોય આપણા માટે. એક તો red અને green. હા red અને green. Stop and wait when the paternal light is red. જ્યારે તમને stop એટલે કે ઊભા રહેવા માટે કહે છે કઈ light પડે red light. હા કઈ light પડે red light. Cross the road when the paternal light is green. અને જ્યારે તમને cross કરવાનું કહેવામાં આવે ત્યારે કઈ light પડે green. હા યાદ રાખજો. જો અહીંયા પિક્ચર્સ માં તમે દીકરા જોઈ શકો વિહિકલ બધા સ્ટોપ થઈ ગયેલા છે અહીંયા ગ્રીન લાઈટ પડે છે એટલે લોકો રોડ ક્રોસ કરે છે જો હા આ ફાધર છે ને એના ટુ સન છે આ મધર છે ને અહીં ટુ વન ડોટર અને વન સન છે જ્યારે વિહિકલ સ્ટોપ થઈ જાય ત્યારે આ પેડનલ એટલે કે જે ચાલતા લોકો છે તે લોકોને ગ્રીન લાઈટ મળે છે ને એ લોકો રોડ ક્રોસ કરે છે બરાબર ત્યારે જે ટ્રાફિક સિગ્નલ છે એના માટે થ્રી લાઈટ હોય જો અહીંયા સેકન્ડ પિક્ચર લુક ઇન ટુ ધ સેકન્ડ પિક્ચર દીકરા સેકન્ડ પિક્ચર્સ ની અંદર તમે જોઈ શકો હા મેની લાઈટ્સ ફોર ધ વિહિકલ્સ વિહિકલ્સ પર જતા હોય તેના માટે થ્રી લાઈટ્સ હોય રેડ યલો એન્ડ ગ્રીન ને જે ચાલીને જાય છે ગ્રીન ટુ કઈ કઈ રેડ અને ગ્રીન ઓકે Next show. Okay. The vehicle signal has three lights: red, yellow, and green. Vehicle signal. Vehicle signal. Matlab kitni light hai? Three. Green. The vehicle stop when the light is red. Chalo, koi light pade, tyar vehicle stop thai jaye. Which light? Red light. Red light. જ્યારે red light પડે ને ત્યારે vehicle stop થઈ જાય. Okay? The vehicle get ready to stop when the light is yellow. Okay. Yellow light પડે vehicle start કરવાનું આપણે જોવા માટે. જો red light પડે તો stop કરવાનું. Yellow light પડે તો vehicle start કરવાનું. And the vehicle move when the light is green. અને green light પડે તો vehicles ચાલીને નીકળી જવાનું. Okay, આપણે ઓલરેડી vehicles ને start આપણે yellow light માં કરી દીધેલું હોય. એટલે જ્યારે green light પડે ત્યારે આપણે move કરી જવાનું, જતું રહેવાનું. Next show. When the signal are not work on, there are no signal. The traffic police help to guide the traffic and the pedestrians. Okay. જ્યાં ટ્રાફિક સિગ્નલ વર્ક નહીં કરતું હોય બરાબર જ્યાં ટ્રાફિક લાઇટ નહીં ચાલતી હોય ત્યાં કોણ ઉભી રહે મિડલમાં ટ્રાફિક પોલીસ કોણ ઉભી રહે ટ્રાફિક પોલીસ અને એ લોકોને અને જે ચાલતા જાય તેને એ ટ્રાફિક પોલીસ પોતે ગાઈડ કરે છે કે હવે સ્ટોપ થઈ જાઓ હવે તમે નીકળી જાઓ ઓકે કોણ ગાઈડ કરે ટ્રાફિક પોલીસ તમે નીકળા જો અહીંયા લાઇટ સિગ્નલ અહીંયા ટ્રાફિકનું સિગ્નલ નથી એટલે ટ્રાફિક પોલીસ સ્ટેન્ડ કરીને વિહિકલ્સને હેન્ડસી કરે આવા દેવો ઊભા રહેવો આવા દેવો એવા મૂવ કરતા તમને જોવા મળે છે ઓકે નેક્સ્ટ જો તમે રોડ પર જાઓ ને ત્યાં બી આવું તમને જોવા મળે વલસાડ જાઓ પાડી જાઓ તો તમને આવા ટ્રાફિક પોલીસ જોવા મળે છે ને વ્હાઇટ કોસ્ટ્યુમમાં એ ડાયરેક્ટ ટ્રાફિક બિઝી સ્ટ્રીટ ઓન કોર્નર બાય observing him you can help to avoid any accident okay a traffic police આપણને help કરે છે તેના કારણે આપણે કોઈ બી એક્સિડન્ટ નું થતું હોય ને તો આપણે બચી જઈ શકીએ બરાબર જો ટ્રાફિક પોલીસ ની ઊભી રહી તો બધા એક સાથે નીકળી જાય ચાલવા વાળા વિહિકલ્સ તો બધો એક્સિડન્ટ થઈ જાય હા ટ્રાફિક પોલીસ આપણને ટ્રાફિક માંથી ક્રોસ કરવામાં help કરે છે ઓકે નેક્સ્ટ જો You can thus save yourself from any danger. તો આવી રીતે આપણે કોઈ પણ danger માં હોઈએ તો આપણે easily આપણને traffic police help કરી શકે છે અને આપણે આપણી જાતને બચાવી શકીએ. Next page. Remember, do not cross the road at any place you like crossing at the zebra crossing only. Okay. Do not cross the road. કોઈ પણ દિવસ તમે રોડ ક્રોસ કરો તો રોડની વચ્ચેથી નહીં જવાનું
आज दीक ब्लैक एंड व्हाइट, ब्लैक एंड व्हाइट आ मानसो आ मेन ने गर्ल्स ने बदा चालता तुमने देखा है व्हाइट पट्टा जे देखा ने ब्लैक एंड व्हाइट पट्टा एने शू कहवाय ब्लैक एंड व्हाइट पट्टा ने जेब्रा क्रॉसिंग शू कहवाय जेब्रा क्रॉसिंग ओके हाँ आ ब्लैक एंड व्हाइट जे पट्टा पड़ेला होय ने रोड ने तने शू कहवाय जेब्रा क्रॉसिंग तमे जेब्रा जोईला ने दीकला छो तमे हाँ एनिमल्स सीखेला छे तमे तो एनिमल्स में तमे जेब्रा जोईलु ने हाँ जेब्रा अपना बॉडी पर केवा पट्टा होय ब्लैक जोईला ने पिक्चर्स जोईलु ने रियल में नहीं जोईला तो अभी तो आज ब्लैक एंड व्हाइट पट्टा जो रोड पर जो मैं दीकरा ने शू कहवाय जेब्रा क्रॉसिंग एटले हमेशा रोड पर तमे चालीने जाओ मिडल में वच्चे थी क्रॉस करवाना होय तो सेना पर जवुं जोईए जेब्रा क्रॉसिंग पर बराबर नेक्स्ट जो ऑलवेज स्टैंड इन अ क्यू टू बॉर्डर अ बस और अ ट्रेन बराबर हमेशा जो तमारो नेक्स्ट पिक्चर आपेलू छे जो जारे पण तमे बस मां के ट्रेन मां मुसाफरी करवाना होय हां तो हमेशा तमारे क्यू मां એટલે Q U E Q એટલે કે લાઈન હા Q એટલે લાઈન હંમેશા લાઈન માં ઊભી રહેવું જોઈએ હા ને બીજું બોર્ડર પર ટચ થઈને ઊભા રહેવું જોઈએ હા ધારો કે તમે પ્લેટફોર્મ પર કે એકદમ નજીક ઊભા રહી તો કે બસ માં જવાનો હોય ને એકદમ રોડ ના ટચ ઊભા રહી તો કોઈવાર તમારો એક્સિડન્ટ બી થઈ શકે હા ટ્રેન એકદમ ફાસ્ટ મૂવ કરતી હોય ને તમે પ્લેટફોર્મમાં જ્યારે પ્લેટફોર્મ પર આવવાની ત્યાં એકદમ નજીક ઉભેલા હોય તો ઘણીવાર કોઈ માણસનો પગ લાગી જાય કે કંઈ ફેંકતા કે તમને વાગી બી જાય એટલે કોઈ પણ દિવસ એકદમ નજીક બી નહીં ઉભી રહેવાની નેક્સ્ટ જો ડુ નોટ લર્ન આઉટ ઓફ મૂવિંગ વ્હીકલ્સ કોઈ પણ દિવસ ચાલુ વ્હીકલ્સની અંદર મૂવિંગ કરવાનું નહીં ઘણા શું કરે છે કાર ચાલુ હોય તો દરવાજો ખોલીને કઈ ફેંકવા જાય બારીમાંથી હાથ કાઢે બસમાં બેસેલા હોય તો હાથ કાઢે બારી ટ્રેનમાં બેસેલા હોય તો ડોકું કાઢીને બહાર જોઈ આવું કોઈ પણ દિવસ ચાલુ વ્હીકલ્સ ની અંદર કરવાનું નહીં સ્કૂટર કે સ્કૂટર પર બેસેલા હોય તો બી આવું કોઈ પણ દિવસ સારા નહીં કરવાનું સાયકલ પર બી બેસેલા હોય કોઈ બી દિવસ ચાલુ વ્હીકલ્સ કઈ પણ સારા કરવાના નહીં હા એક્સિડન્ટ થઈ શકે નેક્સ્ટ જો ડુ નોટ ક્રોસ ધ રેલવે ટ્રેક જો મેં તમને કીધું આપણે કોઈ પણ દિવસ ચાલુ ટ્રેક પરથી રેલવે ટ્રેક પરથી જવું જોઈએ નહીં રેલવે ટ્રેક પર જવા માટે ઓલરેડી જો આ પિક્ચર આપેલું છે દીકરા આવો બ્રિજ બનાવેલો જ હોય છે એ બ્રિજ પર ચડીને તમારે ક્રોસ કરીને બીજી બાજુ જવું જોઈએ નીચેથી પ્લેટફોર્મ પરથી ઉતરીને આવવાનું નથી આવું મમ્મા ડેડી કરે ને તો કહેજો હને હવે તમે શીખી ગયા છે કે કેવી રીતે જવાનું તે રોડ પર નેમ હ ઓકે નેક્સ્ટ જો ઓલવેઝ યુઝ ધ ઓવરબ્રિજ ટુ ક્રોસ મેં તમને કીધું તેમ શું યુઝ કરવાનું જો અહીં ઓવરબ્રિજ ઓલરેડી બનાવેલું છે રેલવે ટ્રેક ની ઉપરથી તમારે જવાનું હોય તો તમારે બ્રિજ પરથી ચાલીને પછી બીજા ટ્રેક પર જવાનું નીચેથી ઉતરીને નથી જવાનું પાટાની વચ્ચેથી સમજ પડી ટ્રેન આવી ગઈ તો તમે શું કરી શકો હા એટલે એવું કોઈ પણ દિવસ નહીં કરતા હને નેક્સ્ટ જો જો ફર્સ્ટ પિક્ચર આપેલું છે દીકરા જો ચાલુ કાર ની અંદર બોયસ શું કરે છે હેન્ડ્સ બહાર કાઢે છે આમાં તમારો ફ્રેન્ડ્સ ને રસ્તે કોઈ દેખાઈ જાય તો તમે શું કરે સ્કૂટર પર બેસીને જતા હોય તો બી જોઈને મમ્મી મારો દોસ્તાર એમ કરીને ઓય ઓય એમ કરીને બૂમ પડે ને એવું નહીં કરવાનું હા તમને પ્રોબ્લેમ નહીં થાય દીકરા પણ તમારા પેરેન્ટ્સ તમારા ફાધર કે મધર જે ગાડી ડ્રાઇવિંગ કરતા હોય ને એ લોકોને ડિસ્ટર્બ થઈ જાય એ લોકોની નોર્મલી રૂટિન સ્પીડ પર બાઇક ચલાવતા હોય બરાબર ઘણીવાર તમે હલી જાય ને તો બાઇક બી હલી જાય તો પડી બી જવાય એટલે એવા કોઈ પણ દિવસ ચાલુ વ્હીકલ્સ માં ચારા નહીં કરવાનું સમજ પડી નેક્સ્ટ જો ડુ નોટ પ્લે ઓન ધ રોડ જો થર્ડ પિક્ચર આપેલું છે બોય લોકો ફૂટબોલ રમે છે ક્યાં રમે રોડ ના મિડલ માં વચ્ચે કોઈ બી દિવસ રોડ પર આવી રીતે રમવાનું નહીં વ્હીકલ્સ આવી જાય તો તમે શું કરો હા એટલે આવું નહીં કરવાનું હને નેક્સ્ટ જોઈએ ફાયર એડ ફર્સ્ટ એડ ઇઝ ધ સોરી ફર્સ્ટ એડ એટલે શું દીકરા કે ઘરમાં તમે નોર્મલી કઈ વસ્તુ વાગી ગયેલી હોય ઘણાની ઘરે ફર્સ્ટ એડ બોક્સ બનાવેલું તમને યાદ હોય તો આપણી સ્કૂલમાં બી ફર્સ્ટ એડ બોક્સ રાખેલો
जेनी अंदर रू छे, पाटा छे, बराबर बेंडेड छे, पछी अमुक ट्यूब्स छे, एवं टीचर लोगों राखी दे छे, डेटोल छे, कि तमे अचानक कहीं पड़ी गया हो, तमने ब्लडिंग स्टार्ट थई गयो हो तो डॉक्टर सुधी लई जाए त्यां सुधी में तमारो केटलो बधो ब्लड निकली जाए तो फर्स्टली ते टाइम में तमारो ब्लड ने स्टॉप करवा माटे फर्स्ट एड बॉक्स बहु काम आवे तमारा घरे नी होय ने तो मम्मा ने कहेवानुं के फर्स्ट एड बॉक्स बधाए घरे राखवानुं हां 50-100 रुपया जाए तो कई नहीं फर्स्ट एड बॉक्स बधाए घरे राखवानुं हां एमां पाटा छे रू छे बेंडेज छे डेटोल नी बॉटल छे हां सफ्रोमाइस क्रीम आवे छे अमुक बर्नर आवे छे आवी वस्तु राखी मूकवानी दीकरा हां केम के तमे नाना छो पड़ता मुकता आम तेम वागी जाय जरूरी नहीं तमने ज वागे हां तमारा मम्मा भी कोई वार कुकिंग करता धर के दधी जाय एवू थाय तो ते टाइमे तमार पर बर्नर होय फर्स्ट एड बॉक्स मा तो तमे फटाफट हैंड वॉश करी ने मा लगावी शो बराबर के तमे दाधेला होय एना पर तमने राहत मळी जाय ओके तो फर्स्ट एड बॉक्स बधाए घरे राखवानो मम्मा ने पूछजो मम्मा आपडी घरे फर्स्ट एड छे के नथी नी होय तो के जो हां ने फर्स्ट एड राखवानो जो फर्स्ट एड इज द हेल्प गिवन टू अ ऑन अंटिल प्रॉपर मेडिसिन टेम्परेचर ट्रीटमेंट इन अवेलेबल मैं तुमने कीधु तेम तमे डॉक्टर पास इने लई जाओ इने कोई ट्रीटमेंट मळे त्यां सुधी मां इने फर्स्ट एड खूब ज हेल्प करे छे तमारा मम्मा ने पूछजो 108 एम्बुलेंस विशे दरेके सांभळेलु छे सांभळेलु ने तेनी अंदर एक डॉक्टर ने नर्स आपे छे केम एम्बुलेंस मां डॉक्टर नर्स मूके एम्बुलेंस तो ऑलरेडी डॉक्टर ने हॉस्पिटल मां जवानी होय ने पण फर्स्ट एड एटला डॉक्टर ने नर्स एटला માટે આપવામાં આવે દીકરા કે જ્યાં સુધી કોઈ પેશન્ટ ને તમે ઘરે થી લઈ જાઓ ત્યાં સુધી માં ઘર એને હોસ્પિટલ માં લઈ જાય ત્યાં સુધી એની હેલ્થ વધારે બગડી ગઈ તો એટલે ડોક્ટર શું કરે છે ઇમરજન્સી માં જે કઈ ઇન્જેક્શન કે દવા આપવાની હોય તે રસ્તે જ વિહિકલ્સ માં એને આપી દે છે એટલે એને દવાખાને લઈ જાય ત્યાં સુધી માં એની તબિયત થોડી સ્ટેબલ રહે છે હા એટલે આપણે બી ઘરે ફર્સ્ટ એડ રાખવાનું ડોક્ટર સુધી લઈ જાય ત્યાં સુધી ફર્સ્ટ એડ આપણે બી રાખવાનું સમજ પડી એવરી સ્કૂલ હેવ અ ફર્સ્ટ એડ બોક્સ મેં તમને કીધું ને દરેક સ્કૂલ ની અંદર ફર્સ્ટ એડ બોક્સ હોય કેમ કે સ્ટુડન્ટ્સ છે એટલે બધા તમે રમે રમે એટલે આમ તેમ તમને વાગી ગયું તો એટલે ફર્સ્ટ એડ દરેક સ્કૂલ ની અંદર હોય જ ઓકે નેક્સ્ટ પેજ પર પેટર્ન કરો દીકરા ક્વેશ્ચન નંબર ઓપન કરો નેક્સ્ટ પેજ પર Okay. Read the instruction. Unscramble the words given in the bracket. जो तुमने bracket में अंदर words आपेला है, बराबर दिख रहा? परंतु ते बराबर नहीं. Spelling wrong है. अपने ने सरकी. First read करें. Safety is freedom from harm or danger. अपने first line में read करो. तुमने ख्याल होय तो बताओ. First line दिख रहा? अपने unit start करें उनते ना. आई वाज जो safety is freedom from harm or danger the first ma so spelling ave harm h a r m ne second ma danger okay next b number ni joiye okay avoid playing with kya playing ni karu joiye sena thi apne playing ni karu joiye to fire f I r e fire okay next joiye say whether what any Anna do is right or wrong. चलो girls में एक girls काम करे छे. ए work right करे तो right लखवानुं ने wrong करे तो wrong लखवानुं. चलो Anna always walk on the footpath. चलो आपणे शेना पर walk करवुं जोईए footpath पर. एटले right के wrong right. शुं आवशे right. एटले first में शुं लखवानुं right. जो teacher अहींया लखेलुं छे right. R I G H T right. B number जो Anna use the ओवरब्रिज टू क्रॉसिंग द रेलवे ट्रेक આપણે રેલવે પર જવું હોય તો રેલવે ક્રોસ કરવું હોય તો આપણે શેના પરથી ક્રોસિંગ કરવું જોઈએ રેલવે બ્રિજ પરથી એટલે ઓવર ધ બ્રિજ રાઈટ છે ઓકે એટલે નેક્સ્ટ પેમ બ્લેન્ક્સ માં શું લખવાનું રાઈટ આર આઈ જી એ ટી સી નંબર એના ક્રોસિંગ ધ રોડ એના ક્રોસિંગ ધ રોડ એટ એની પ્લેસ સી લાઈક ओके तो शू आवशे रॉन्ग शू आवशे रॉन्ग डब्ल्यू आर ओ एन जी चलो मैच द कॉलम हाँ मैच करवानी छे आपणे
चलो पहलू आप प्ले प्ले क्या रमू जो ये? क्या रमू जो ये? The inner safety place. B light. क्या लाइट जो हमारे सिग्नल मार आर यूज एज अ सिग्नल. चलो फॉलो शु फॉलो करव जो ये? क्यू सिस्टम. ट्रैफिक पुलिस शु करे छे? डायरेक्ट द ट्रैफिक. ओके पीडीएफ थ्रू दीकरा तमने होमवर्क मोकली देसु एटले बाकी रही तो चिंता नहीं करता हो. चलो क्वेश्चन आंसर व्हाट इज ट्रैफिक? ट्रैफिक शु छे? द ट्रैफिक इज द मूवमेंट ऑफ व्हीकल फ्रॉम वन प्लेस टू अनदर. हाँ ट्रैफिक शु छे के व्हीकल्स एक प्लेस पर थी बीजा प्लेस पर जे जाए छे क्रॉसिंग करे छे तेने शु कहेवाय? ट्रैफिक. ओके नेक्स्ट जो व्हाट शुड वी क्रॉस द रोड? When should we cross the road? आपने road cross करिए तो शुं करवानुं? So we should cross the road only when the pedestrian signal light is green. आपने क्यारे screen cross करवानुं road पर थी? जारे pedestrian signal नी जे light green होय त्यारे ज. हाँ? मैं तुमने कीधुं ने जे चालता जाय तेना माटे two lights होय ने green ने red ने green ने vehicle चलावे तेना माटे three light होय रेड येलो ने ग्रीन. ओके नेक्स्ट हाउ मेनी लाइट डू द व्हीकल सिग्नल में तुमने कीधुं तुम सिग्नल में केटली लाइट होय? थ्री रेड येलो ने ग्रीन. व्हाट इज द रोल ऑफ द ट्रैफिक पुलिस? ट्रैफिक पुलिस शुं करे? के द ट्रैफिक पुलिस हेल्प टू द ट्रैफिक एंड पेडेनल पेडेडिस्टिक जे चालता जा है होते ने हाँ ने जे रोड जे व्हीकल्स में जाए ते ने ट्रैफिक पुलिस हेल्प करे छे. चलो टर्न द पेज नेक्स्ट. राइट आर इन द सर्कल इफ द पिक्चर इज राइट. जो पिक्चर खरो होय तो एम आर लखवानो ने रॉन्ग होय तो डबल. चलो फर्स्ट पिक्चर में जो શું કરે છે? વન બોય ને એક ગર્લ અને બોય વચ્ચે એક ચાઇલ્ડ ને પકડેલું છે ને હાથ પકડીને ખાય છે. આવું કરવાનું? નો, ઇટ્સ રોંગ. એટલે સર્કલ શું લખવાનું? ડબલ્યુ. હા સર્કલ આપેલું તેમાં એ નીચે શું લખવાનું? ઓનલી ડબલ્યુ. ઓકે નેક્સ્ટ પિક્ચર જુઓ. ગર્લ શું કરે છે? બનાના ખાય છે અને પછી એની જે છાલ છે તેને નીચે થ્રો કરી દે, નીચે ફેંકી દે. આવું કરવાનું? નો, ઇટ્સ રોંગ. એટલે શું લખવાનું? સર્કલમાં રોંગ છે એટલે ડબલ્યુ. થર્ડ નંબરનું પિક્ચર જો. બોય ક્રોસ કરે છે સેના પરથી? ઝેબ્રા ક્રોસિંગ પરથી. રાઈટ. હા આપણે ઝેબ્રા ક્રોસિંગ પરથી જ રોડ ક્રોસ કરવાનો એટલે શું? આર. રાઈટ છે એટલે શું લખવાનું? આર. લાસ્ટ પિક્ચર જો. વ્હીકલ્સ મૂવ કરે છે અને ગર્લ્સ રોડ ની ઉપર રન આઉટ કરે છે. આવું કરાય? નો. આ કેવું કહેવાય? રોંગ કહેવાય. એટલે શું લખવાનું અહીંયા? ડબલ્યુ. ઓકે અહીંયા આપણી ક્વેશ્ચન અવર્સ ફિનિશ થાય છે. દીકરા તમને પીડીએફ થ્રુ હોમવર્ક મોકલી આપવામાં આવશે. તમારી નોટબુક રોલ નંબર પ્રમાણે મંગાવવામાં આવશે. સો હોમવર્ક કરવાનું બાકી હોય તો મહેરબાની કરીને ફિનિશ કરી દેજો. પેરેન્ટ્સ ને બી કહીએ છે એ લોકોની હોમવર્ક ની નોટબુક્સ ચેક કરીને એ લોકોના 10 માર્ક્સ મૂકવાના છે. નોટબુક તમે આપી જશે તો ચેક થશે. બરાબર? એટલે તમારે બધાએ નોટ મોકલી